માન્ય શ્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાના અનેક સંદેશો આપી રહ્યા છે. ત્યાં ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવી રહી છે. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છ મિશન ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ધાંગધ્રા શહેરમાં 12 વોર્ડ આવેલા છે, ત્યારે નગરપાલિકા પ્રમુખશ્રીના આદેશથી સફાઈ કામદાર 110ની ટીમ કાર્યરત કરવામાં આવી છે. અનેક વોર્ડમાં જૂની ગટરો, નારા અને મુખ્ય માર્ગોની જૂની ભૂગર્ભ ગટરોની સફાઈ કામ કરવામાં આવી રહી છે. વોર્ડમાં સુધરાઈ સભ્યની રજૂઆતને ધ્યાનમાં લઈ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા 110 સફાઈ કામદારની ટીમ એનાયત કરવામાં આવી, સાથે જેસીબી, ટ્રેક્ટર, કેન વગેરે મોટા સાધનોની મદદ લેવામાં આવી હતી. સ્વચ્છતા મિશનના કાર્યક્રમને સહકાર કરવા શહેર ભાજપ પ્રમુખ અને એમના ભાજપના સભ્યો પણ હાજર રહ્યા હતા. નગરપાલિકા પ્રમુખનો આભાર માન્યો હતો. સાથે સાથે વોર્ડના સુધરાઈ સભ્યો અને શહેરીજનોની આનંદની લાગણી જોવા મળી હતી. સર્વે આભાર માન્યો હતો. ધર્મેશ રબારી, ચેડેસ્ટી, ધાંગધ્રા. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સમૂહ સફાઈ યોજના અંતર્ગત વોર્ડ નંબર 2માં સમૂહ સફાઈ આજ આરંભવામાં આવી હતી. તો ઘણા બધા જટિલ પ્રશ્નો હતા, ઘણી બધી જગ્યાએ ગંદકીઓ હતી. મહોદયશ્રીએ એમાં ઘણું બધું સાફ સફાઈ કરવામાં આવ્યું છે. તેથી જે સાફ સફાઈ કર્યું નગરપાલિકા, એ બદલ હું ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ ધીરુભા, શહેર પ્રમુખ કિરીટસિંહ અને ખાસ આઈકા જાડેજા સાહેબનો આભાર માનું છું કે મેં ઘણા ટાઈમ પહેલાં પ્રમુખને આ બાબતે ચર્ચા કરેલી કે અમારે વોર્ડમાં ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં સફાઈ થતી નથી. તો આજે એ બાબતનું ધ્યાન રાખી અને એ અમુક જગ્યા હતી જ્યાં બહુ ગંદકી હતી, તેમાં ઘણો બધો સુધાર લાવી દીધો છે. તો હું સેનિટેશન ચેરમેન, તમામ મારા સુધરાઈ સભ્યો, વર્કર્સ બધાનો આભાર માનું છું.